બાળકને જોડકણા શબ્દો શીખવામાં સહાય કરવાની અહીં એક મનોરંજક રીત છે તમે ત્રણ શબ્દો કહી શકો છો એમાંથી બે જોડકણા શબ્દો છે અને એક નથી અને તેમને પૂછો કે કયા બે શબ્દો જોડકણા શબ્દો છે ઉદાહરણ તરીકે તમે કહી શકો છો સાડી બાકી ગાડી આમાંથી કયા શબ્દો જોડકણા શબ્દો છે જ્યારે બાળક કહે છે સાડી અને ગાડી તમે કહી શકો તે સાચું છે સાડી અને ગાડી જોડકણા શબ્દો છે કારણ કે તેઓના અવાજ સમાન છે અથવા તમે કહી શકો છો આમાંથી કયા શબ્દો જોડકણા શબ્દો છે તોપ ખોલ બોલ અને બાળક કહી શકે છે ખોલ અને બોલ જો બાળકને તકલીફ હોય તો તમે ધીમે ધીમે એને સ્પષ્ટ શબ્દોમાં પુનરાવર્તન કરાવી શકો છો તમે તે પણ સમજાવી શકો છો કે અંતિમ અવાજો સાંભળવાની જરૂર છે કે જે સમાન છે ઉદાહરણ તરીકે તમે કહી શકો છો આપણા શબ્દો તોપ ખોલ અને બોલ છે તોપ પ સાથે સમાપ્ત થાય છે પરંતુ ખોલ અને બોલ બંને લ સાથે સમાપ્ત થાય છે તેથી ખોલ અને બોલ જોડકણા શબ્દો છે આ પ્રવૃત્તિ જોડકણા શબ્દોને ઓળખવામાં મદદ કરશે